આ તરફ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થશે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે 16 જાન્યુઆરીથી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને આવનાર 7 દિવસ સુધી આ વિધિઓ ચાલશે. ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામ 22 જાન્યુઆરીએ શુભ સમયે તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. કાશી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 121 વૈદિક વિદ્વાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરશે અને આ બધા અયોધ્યા પહોંચી ગયા છે. આજે 16 જાન્યુઆરીએ વિશેષ પૂજા અંતર્ગત પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા થઈ છે, જ્યારે 17 જાન્યુઆરીની સાંજે રામલલાની મૂર્તિનું રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં પ્રવેશ થશે. 18 જાન્યુઆરીની સાંજે તીર્થયાત્રા, જળયાત્રા, જલાધિવાસ અને ગંગાધિવાસ થશે. 19 જાન્યુઆરીએ સવારે ઔષધિવાસ, કેસરાધિવાસ, વૃત્તિવાસ અને સાંજે ધન્યાધિવાસ થશે. 20 જાન્યુઆરીના રોજ સવારે શંકરાધિવાસ, પ્લાધિવાસ તો સાંજે પુષ્પાધિવાસ થશે. 21 જાન્યુઆરીએ સવારે મધ્યાધિવાસ તો સાંજે શયાધિવાસ થશે. 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે અને 20 મિનિટથી 1 વાગ્યાની વચ્ચે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.